નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારો એક નવા વિડીયો સાથે. આજે કંઈક અલગ પ્રકારની જગ્યાની મુલાકાત કરવા જઈ રહ્યો છું, હોસ્પિટલની, સદભાવના ટ્રસ્ટ હોસ્પિટલ. જો કે હોસ્પિટલ શબ્દ આપણા કાના પડે એટલે મત થાય કે હોસ્પિટલ એક પ્રકારનું વાતાવરણ એવું ઊભું થઈ જાય કે પેશન્ટને થૂતવાના ધંધા શરૂ હોય, દર્દીઓ પાસેથી વધુ પડતી મોંઘી મોંઘી દવાઓ લાવીને એને થૂતવાના. આવા બધાય વાતાવરણની વચ્ચે પણ એવા અમુક સારા વ્યક્તિઓ રહે છે જેના ટ્રસ્ટ દ્વારા ડૉક્ટર પ્રવીણભાઈ બલદાણિયા, ડૉક્ટર કનુભાઈ કલસરિયા, ડૉક્ટર વીરાભાઈ કાતરિયા, ડૉક્ટર રોહિતભાઈ શાહ અને આવા ઘણા ટ્રસ્ટીઓ દ્વારા સદભાવના ટ્રસ્ટ હોસ્પિટલની સ્થાપના થયેલી છે. તો આજે હું બતાવીશ તમને સદભાવના ટ્રસ્ટ હોસ્પિટલ. બન્યા રહેજો વિડીયોના અંત સુધી. બોલ. આ છે સદભાવના ટ્રસ્ટ હોસ્પિટલનું મેડિકલ સ્ટોર. આ છે અશોકભાઈ ખસિયા. આ છે ડૉક્ટર કિશોરભાઈ. તો આ છે ગાંધીજીના ટ્રસ્ટીશીપના સિદ્ધાંત પર ચાલતો સદભાવના ટ્રસ્ટ હોસ્પિટલ. આ છે સદભાવના ટ્રસ્ટ હોસ્પિટલનું પાર્કિંગ. જઈએ છીએ હોસ્પિટલની અંદર. હોસ્પિટલનું વાતાવરણ ચારે બાજુ એટલું રળિયામણું છે ને. અંદર બૂટ ચપ્પલ લઈ જવાની મનાઈ છે. હોસ્પિટલની અંદર પાન માવો બીડી ખાવાની પણ મનાઈ છે. જૂનો કેસ ને નવો કેસ અહીંયા નીકળે છે. આ કેસ બારીએ નવો કેસ કઢાવીને ઓપીડી એકમાં બતાવવાનું હોય છે. અહીંથી નક્કી થાય છે આગળ કઈ જગ્યાએ બતાવવું. ને આ છે ઓપીડી 3, સર્જન વિભાગ અહીંયા જોવો, અહીંયા બેસે છે. આ છે ઇન્જેક્શન રૂમ નંબર 5. કોઈ ઇમરજન્સી દર્દી આવે તો પહેલાં અહીંયા આવે છે, એની સારવાર અહીંયા થાય છે. ECG રૂમ હોસ્પિટલનો. ઇમરજન્સી કોઈ પેશન્ટ એડમિટ હોય તો અહીંયા વોર્ડમાં હોય છે. આ છે ઓપીડી નંબર 7. આ છે સદભાવના ટ્રસ્ટ હોસ્પિટલ નો ઓપરેશન થિયેટર રૂમ. આ છે સદભાવના ટ્રસ્ટ હોસ્પિટલની લેબોરેટરી. આ છે સદભાવના ટ્રસ્ટ હોસ્પિટલનો સિટી સ્કેન વિભાગ. આ છે ઓપીડી 12, ગાયનેક વિભાગ.
નામ છે હે ભણવા જા કેટલા હું ભણા બીજું હા આ છે ઈટીઓ વિભાગ, એટલે કે ઓપરેશનના સાધનો અહીંયા આ મશીનમાં ગરમ થાય છે, પછી જ બીજા ઓપરેશનમાં ઉપયોગ થાય છે, જેથી કરીને પેશન્ટને ઇન્ફેક્શન ના લાગે. આ છે ઇન્જેક્શન રૂમ નંબર 17. પ્રસૂતિ રૂમ સદભાવના ટ્રસ્ટ હોસ્પિટલનું. આ છે સદભાવના ટ્રસ્ટ હોસ્પિટલનું કેન્ટીન ભોજનાલય. હોસ્પિટલની અંદર લિફ્ટની સુવિધા પણ ઉપલબ્ધ છે. આ છે ઇન્જેક્શન રૂમ નંબર 18. નીચે પેશન્ટનું એટલી બધી આવકના કારણે ઉપરના માળે આ વિભાગ ચાલુ કરવો પડ્યો. એકલો સડી ગયો. શું નામ છે તારું? ધાર્મિક. તાણી બોલ થોડું. પણ દાદા એનું ઓપરેશન કરાવ્યું. એનું એપેન્ડિક્સ. શું નામ છે તારું? હે શું નામ? હે તારું એપેન્ડિક્સનું. આ છે સદભાવના ટ્રસ્ટ હોસ્પિટલનો દાંત વિભાગ. ડેન્ટલને લગતી પણ સારવાર અહીંયા થઈ શકે છે. આ કોઈ દર્દીને સમજાવવું હોય કઈ દાંતમાં કઈ રીતનું શું છે, તો આના માટેનું ચોખ્ખું છે કે આના દ્વારા દર્દીને સરખું સમજાવી શકાય. આપડા દાંતના સોગઠાનું માપ લઈ છે, જે અમે ભાવનગર આવીને દાંતનું સોગઠાનું માપ લઈ અને ભાવનગર મોકલ્યો છે, ત્યાંથી દાંત ત્યાંથી દાંત સોગઠાનું એ પછી અહીંયા લગાડીએ છીએ. તમે અહીંથી એનું માપ લઈને ભાવનગર મોકલાવી છે, ત્યાંથી એનું માપ લઈને આવે પછી અહીંયા લગ્યા કરીએ છીએ. અહીંયા અમારે સસ્તામાં થઈ જાય છે. આપણે અહીંયા દાંતને લગતા બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે, જેને કઈ દાંતમાં કઈ હલવાઈ ગયું બનાવવાના હોય, સિમેન્ટ પૂરવાની હોય, અથવા કોઈ પણ ઓપરેશન પણ એના સાધનો છે, જે આમાં પણ છે અને તમે જોઈ શકો આમાં પણ છે. શું નામ છે? પાટી તાલુકો ખંભા જિલ્લો અમરેલી. અમરેલી આ પહેલા તમારે એનું ઓપરેશન કરાવેલું છે? અત્યારે આ અત્યારે એપેન્ડિક્સનું ઓપરેશન કરાવેલું છે. લગભગ 1.5-2 વર્ષથી જે છે એ આ એપેન્ડિક્સથી જે છે એ પીડા હતા. 5 જગ્યાએ જે છે મેં બતાવેલું,
લગભગ 10-11 હોસ્પિટલ જે છે ફરી ચૂક્યો છું. અહીંયા તમે અહીંનું એડ્રેસ તમને કોણ આપ્યું છે? કે અહીંનું એડ્રેસ આમ તો અમારા વિસ્તારમાં ખ્યાલ છે બધાને કે સદભાવના હોસ્પિટલ ટ્રસ્ટ કળસાર જે છે એ સારામાં સારી જે છે વડલી અને કળસાર બે જગ્યાએ જે છે એપેન્ડિક્સ અને પથરી માટે જે છે એ ટ્રીટમેન્ટ અવેલેબલ છે. એટલે જે છે ઘણા સમયથી પીડાતા હતા એટલે ગઈકાલે જે છે અમે આવ્યા અહીંયા. અમે તો ફક્ત રિપોર્ટ કરવા આવ્યા. અહીંયા જે છે સાવ નોમિનલ ફીઝની અંદર ગઈકાલે માત્ર 1100 રૂપિયામાં જે છે એ મારું ઓપરેશન જે છે થઈ ચૂક્યું છે. અહીંનું વાતાવરણ ને એનો અનુભવ કંઈક ખરેખર જે છે અહીંનું વાતાવરણ જે છે એ ખૂબ જ સરસ છે. બધો જ સ્ટાફ જે છે એ કોઓપરેટિવ છે. રાત્રિના સમયે પણ કોઈ દર્દીને જે છે કોઈ તકલીફ થઈ હોય તો અહીં જે છે એ હોસ્પિટલ પર સ્ટાફ અવેલેબલ હોય છે. અને આમ છતાં કંઈ પેલી વધારે તકલીફ થઈ હોય તો નિષ્ણાંત ડૉક્ટરોને જે છે તાત્કાલિક જે છે બોલાવી અને સારવાર જે છે કરવામાં આવે છે. તમે શું કામ કરો છો? હું શિક્ષક છું. કઈ જગ્યા પર? સરકારી હાઈસ્કૂલ ખાંભા, જિલ્લો અમરેલી. દૂરબીનથી કરેલું કે ટાંકાથી કરેલું? દૂરબીનથી કરેલું છે. સારું, થેન્ક યુ. આ હોસ્પિટલનો પાછળનો વિભાગ છે. હોસ્પિટલનું વાતાવરણ એવું નેચરલી બનાવેલું છે ને કે પેશન્ટને કદાચ વોર્ડમાં ન ગમતું હોય તોય તે અહીંને આવીને બેસી શકે છે. આ છે ઓક્સિજનના બાટલા. ઓક્સિજનની લાઇન કનેક્શન અહીંથી કનેક્ટ છે હોસ્પિટલની. આ છે હોસ્પિટલની પાછળ વાડીનો વિસ્તાર. આ પણ સદભાવના ટ્રસ્ટ હોસ્પિટલનો જ એક ભાગ છે. મુકેશભાઈ બારીયા અમારી સાથે છે ને હોસ્પિટલની વાડીની મુલાકાત લઈ જઈ. તો મુકેશભાઈ, તમને હોસ્પિટલમાં કામ કર્યો તો કેવી એવું થાય અંદરથી? હોસ્પિટલમાં કામ કરવાથી ઘરે જ કામ કરું છું એવું લાગે ને. ડોક્ટર પ્રવીણભાઈ બલદાણિયાનું આવું બધું એવું માનવું છે કે જેમ કુદરત સાથે વ્યક્તિ રહે ને એમ એટલો દુઃખી ઓછો થાય. એટલે કુદરતી વાતાવરણ એવું બધું ઊભું કરેલું છે ને ડોક્ટર પ્રવીણભાઈ બલદાણિયાના ઘરે તો ટીવી પણ નથી ને સવારે વહેલા 5 વાગે ઉઠી જાય. કેટલા 5 વાગે ને? હા, 5 વાગે વહેલા ઉઠી જાય છે ને વિપશનામાં બેસી જાય છે. હા, આ છે અમારે હોસ્પિટલની ચીમની, જ્યાં હોસ્પિટલનો જે કંઈ કચરો આવે ને અહીંયા અમે સળગાવી દઈએ છીએ જેથી કરીને કોઈ બહાર પ્રદૂષણ કે એવું કંઈ ન થાય. આ છે સદભાવના ટ્રસ્ટ હોસ્પિટલનો વાડીનો વિસ્તાર જે 7 વીઘામાં છે. આંબા, આંબા, જમરુખડી, દાડમડી, બદામડી, નાળિયેરી બધું વાવેલું છે આમાં. તમે કેટલા ટાઈમથી છો મુકેશભાઈ અહીંયા? આજથી લગભગ 13 વર્ષ થઈ ગયા. 13 વર્ષ. આ છે અમારા કરણભાઈ જે સદભાવના ટ્રસ્ટ હોસ્પિટલનો ગૌશાળા વિભાગ સંભાળે છે. કેટલી ગાયો છે કરણભાઈ? કુદરતી સેન્દ્રીય ખાતર નું ગોબર ગેસ પ્લાન્ટ કુંડી માંથી ડાયરેક્ટ એનું છે કુદરતી ખાતર.
કુદરતી ગોબર ગેસ બનાવવાનું, જે આપણે સાણ ને એવું નાખીને બનાવે ને ગોબર ગેસનો પ્લાન બનાવેલો છે. ઓલા પણ સાણ ને એવું નાખી નામાં કરવાનું, આપણે આ ગેસનું ભરેલું છે. આ સદભાવના ટ્રસ્ટ હોસ્પિટલનો વિડીયો બનાવીને એનો એક પ્રકારનો પ્રસાર કરવાનો અમારો ઉદ્દેશ નથી. અમુક ઘણા એવા વ્યક્તિઓ છે જેને હોસ્પિટલની માહિતી પણ ઉપલબ્ધ ખબર નથી, તો અમારો હેતુ એવું છે કે એવા દર્દીઓ સુધી પણ આ માહિતી પહોંચી શકે. તો આશા રાખું છું કે મારો વિડીયો તમને સહેજ પણ ગમ્યો હોય ને તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી અમને પ્રોત્સાહન મળતું રહે ને અમે આગળ વિડીયા બનાવતા રહીશું. ને કમેન્ટ્સ બોક્સમાં આશા રાખું છું કે તમને કાંઈ પ્રશ્ન હશે તો એના હું જવાબ આપી શકીશ. થેન્ક યુ.